नमस्ते विद्यार्थी मित्रों, धोरण सात विषय गुजराती, एनु काव्य छे आठ मालम हलेसा मार। एक काव्यनो प्रकार छे लोकगीत। जो वे मालम, मालम एटले नावड़ी होड़ी चलावनार होय, वहाण चलावनार होय, एने आपणे मालम कहीशुं। वहाण चलावनार होय, नाविक होय, एने मालम कहेवाय। मालम हलेसा मार। काव्यनो प्रकार लोकगीत। हवे दरेक विद्यार्थी बराबर ध्यान राखशे कि लोकगीत लोक साहित्यमां कृतिना रचना विषे आपणे भाग्ये ज कशी माहिती मळती होय छे। क्यारेक रचना कोई एक व्यक्तिनुं सर्जन पण होई शके, तो क्यारेक एक करता वधु व्यक्तिओनो पण एमां हिस्सो रह्यो छे, भाग रह्यो होय छे। लोक साहित्यना मानव जीवनना तळपदा संवेदनोने सरस वाचा मळती होय छे, वाणी मळती होय छे। लोकगीत पण लोक साहित्यनो प्रकार छे। हवे अहीं आ काव्यमां जो आपणी कोई खामी बाबते कोई मेहणू मारे तो दुखी थवाने बदले सुधरवा प्रयत्न करिए तो जीवनमां सुखी थईए। आ नानकड़ी टकोर पण जीवनने केवुं सरस रूप आपी रहे शके। અહીં દિયર ભાભીની વાત છે। ભાભીએ દિયરને મહેણું માર્યું છે કે એ આળસુ છે, ભાઈની કમાઈ પર જલસા કરે છે। દિયરને મહેણું લાગે છે અને દરિયો ખેડીને કમાવા ને ભાભીને ખુશ કરવાની નેમ લે છે, નિયમ લે છે, વચન લે છે। આ લોકગીતમાં દિયર ભાભી વચ્ચેના વાસ્તવિક સંબંધોનું ચિત્ર ઉપસી આવે છે। હવે બધા દરેક વિદ્યાર્થીનું ધ્યાન રાખજો કે અહીંયા તમને ચિત્ર દેખાય છે। આ માલમ હલેસા માર આ કાવ્યમાં તમે જરા ધ્યાનથી જોજો તો વહાણ દેખાય છે, વહાણમાં નાવિક છે અને દિયર દેખાય છે। અહીંયા હવે હું એકવાર આ કાવ્ય રાગમાં ગાઈશ। દરેક વિદ્યાર્થીઓ પોતાની સાથે ગાવાનું કોઈએ નથી, પરંતુ ધ્યાન રાખવાનું છે કે આ કવિતાનો રાગ શું છે, આ કવિતા મોડે પણ કરવાની છે, દરેક ધ્યાન રાખશે। માલમ મોટા હલેસા તુમાર, મારે જાવો મધ દરિયાને પાર। માલમ મોટા હલેસા તુમાર, મારે જાવો મધ દરિયાને પાર। મેણું માર્યું છે મને ભાભલડીએ, દેર આળહુનો સરદાર। હે ભાઈ કમાઈને તું ગોડલા ખેલવે, એનો બળ્યો અવતાર રે। માલમ મોટા હલેસા તુમાર, મારે જાવો મધ દરિયાને પાર। જાવું છે મારે જાવા બંદરે, જા લક્ષ્મીનો નહીં પાર। હે જાવે ગયા કોઈ પાછા ન આવે, આવે તો બેડનો પાર રે। માલમ મોટા હલેસા તુમાય, મારે જાવો મધ દરિયાને પાર। જાવું છે મારે સિંહલ દ્વીપમાં, પરણવા પદ્મણીનાર। હે મોતીડે પોખે જો ભાભલડી મારે, તો જીવવામાં સાર રે। માલમ મોટા હલેસા તુમાર, મારે જાવો મધ દરિયાને પાર। કેસર બિના તમે જીવો ભાભલડી,
જીઓ જી બલડીની ધાર, હે મીણા મારીને મારી મતિ સુધારી, ખોલ્યા તે મનના દ્વાર રે, માલમ મોટા હલે સાતુમાર, મારે જાવું મદ દરિયાને પાર, મારે જાવું મદ દરિયાને પાર, મારે જાવું મદ દરિયાને પાર. જો કેવી સરસ કાવ્ય છે, અને જે કાવ્ય ગાઈએ એમ જ આપણને સમજણ પડતી જાય એવું આ કાવ્ય સરસ છે. લોકગીત છે, લોકોમાં ગવાતું ગીત હોય એને આપણે લોકગીત કહીએ છીએ. હવે દરેક વિદ્યાર્થી એની સમજૂતી જોશે. જો પહેલું છે, માલમ મોટા હલેસા તુમાર, મારે જાવું મધ દરિયાને પાર. જો માલમ એટલે શું? નાવિક. હે નાવિક, તું મોટા મોટા હલેસા મારે, મારે પેલા દરિયાના પેલે કાંઠે જવું છે મધ દરિયાને પાર. હે નાવિક, મારે મધ દરિયાને પેલે પાર, મધ એટલે વચ્ચે વચ્ચે, પેલે પાર કિનારે જવું છે. તું મોટા મોટા હલેસા માર, ઝડપ કરે, જલ્દી કરે. મેણું માર્યું છે મને ભાભલડીએ, દેર આળહુનો સરદાર. જો હવે મેણું હોય, મેણું એટલે શું? તો કડવું વચન જો કોઈ કહે તે, મેણું એટલે મેણું, મર્મ વચન, કડવું વચન કે હૃદયને જે આઘાત લાગે એવો જો કઠોર વચન હોય, કઠોર શબ્દ હોય એને આપણે મેણું કહીએ છીએ. અને ભાભીએ મને મેણું માર્યું છે. દેર, દેર એટલે ડિયર, અને આળહુ, આળહુ એટલે આળસ. આ દેયર તો એમ કે આળસ છે, આળસુનો સરદાર છે, દિયર આળસનો સરદાર છે. મને મારી ભાભીએ મેણું માર્યું છે, દિયર આળસુનો સરદાર છે. હે ભાઈ કમાઈને તું ઘોડલા ખેલવે, એનો બળ્યો અવતાર રે. જો હવે બધા ધ્યાન રાખજો કે કોણ? મોટો ભાઈ કમાય છે અને તું તો ઘોડલા ખેલવે છે. તું ધ્યાન રાખજો બરાબર કે તું ઘોડલા ખેલવા એટલે અહીંયા જલસા કરવા. જો બધા ધ્યાન રાખજો કે ઘોડલા ખેલવા એટલે જલસા કરવા. હે તારો મોટો ભાઈ કમાય છે અને તું તો જલસા કરે છે. મોટો ભાઈ કમાય અને નાનો ભાઈ કમાણી ઉપર જલસા કરે, એ તો એનો અવતાર જ નકામું. બળ્યો અવતાર એટલે એનો અવતાર નકામું છે. એટલે માલમ તું હલેસા માર ભાઈ, જલ્દી જલ્દી ઝડપથી હલેસા માર, મારે એમ કે પેલે કાંઠે જવું છે, કમાવા માટે જવું છે. હવે જુઓ પાછળ પેજ નંબર 48 પર. જો બધા ધ્યાન રાખજો કે જાવું છે મારે જાવા બંદરે, જ્યાં લક્ષ્મીનો નહીં પાર. હે જાવે ગયા કોઈ પાછા નો આવે, આવે તો મેળલો પાર. હવે બધા ધ્યાન રાખજો કે અહીંયા મારે જાવા બંદરે જવું છે. દરેક જણ ધ્યાન રાખ્યું કે હિન્દ મહાસાગરમાં આવેલો એક બેટ છે એને આપણે જાવા કહીએ. તો જાવા બંદરે મારે જવું છે, જ્યાં એમ કે લક્ષ્મીનો નહીં પાર હોય. લક્ષ્મી એટલે લક્ષ્મી, ધન દોલત રૂપિયા એનો કોઈ પાર નથી, ત્યાં મારે જવું છે. પછી હે જાવે ગયા કોઈ પાછા ન આવે, આવે તો બેડલો પાર. હવે ધ્યાન રાખજો બરાબર કે હે જે લોકો જાવા બંદરે જાય છે પાછા જલ્દી આવતા નથી, ત્યાં સ્થાયી થઈ જાય છે, રોકાઈ જાય છે, કમાય છે અને પાછા આવતા નથી. અને જો પાછા આવે તો એમનો બેડો પાર થઈ જાય છે, એટલે કે તેઓ ધન દોલતથી સમૃદ્ધ થઈને આવે છે. બેડલો પાર થઈ જવો એમ, એટલે બેડલો પાર થઈ જવો. દરેક જણ ધ્યાન રાખજો કે બેડલો પાર થવો એટલે સંપૂર્ણ સફળતા મળે, સમૃદ્ધિ પામવી, ખૂબ રૂપિયા ધન પૈસા કમાઈને આવવું. હે માલામ તું ઝડપથી હલેસા માર અને મારે પેલે કાંઠે જવું છે. જાવું છે મારે સિંહલ દ્વીપમાં, પરણવા પદ્મણીના. હે મોતીડે પોખે જો ભાભલડી મારી, તો તું જીવવામાં સાર. હવે મારે ક્યાં જવું છે? સિંહલ દ્વીપ. સિંહલ દ્વીપ એટલે શ્રીલંકા. આપણા ભારતના નકશામાં સૌથી નીચે આવે છે સિંહલ દ્વીપ. સિંહલ દ્વીપમાં મારે જવું છે. મારે ઉત્તમ સ્ત્રી, એટલે કે જો ધ્યાન રાખજો, પરણવા પદ્મણીના, નાર એટલે સ્ત્રી, પદ્મણી એટલે સુંદર અને ગુણિયલ સ્ત્રી હોય તે. હવે મારે ક્યાં જવું છે? મારે ઉત્તમ સ્ત્રી એટલે પદ્મિનીને પરણવા શ્રીલંકા જવું છે. ધ્યાન રાખજો કે આ માલમને ક્યાં જવું છે? તો સિંહલ દ્વીપમાં પરણવા માટે જવું છે, શ્રીલંકા જવું છે. અને જો ધ્યાન રાખજો કે હે મોતીડે પોખે જો ભાભલડી મારી, તો જીવવામાં સાર.
હું પાછો આવું એટલે કે મારી ભાભી મને મોતીથી પોખે, ઉમળકા ભર્યું સ્વાગત કરે, આવકારો આપે તો જ મારો જીવવામાં સહાર રહેશે. હવે ધ્યાન રાખજો બરાબર, માલમ હલેસા માર તું ઝડપથી, અને મારે પેલે કાંઠે જવું છે કમાવા માટે, ભાભીએ મને મેણું મારી છે. કેસર ભીના તમે જીવો ભા ભલડી મારા, જીવો જી ભલડીની ધાર, હે મેણા મારીને મારી મતિ સુધારી, ખોલ્યા તે મનના દ્વાર, માલમ મોટા હલેસા તું માર, મારે જવું છે મદ દરિયાને પાર. હવે જો ધ્યાન રાખજો બરાબર કે કેસર ભીના એટલે કેસરથી રંગાયેલા હોય એવા ભાભી, ઉમંગી જે ગરવી ગરખું કહેવાય એવા ભાભી, તમે જીભો જીભલડીની ધારે, જો જીભલડીની ધારે જીવો એટલે સતત કઠણ વચન મને કહેતા રહો, તમે સતત વચન કઠણ કહેતા રહેશો તો હું ધીમે ધીમે સુધરતો જઈશ એમ. એટલે જીભલડીની ધારે આવો, જીભલડીની ધાર એટલે સતત કઠણ વચન કહેતા રહેવું. હે મેળા મારીને મારી મતિ સુધારી, જો બધા ધ્યાન રાખજો, હે ભાભી તમે ઘરખું છો, ગૃહિણી છો અને તમે 100 વર્ષના જીવતા થાઓ, તમે મને સતત મેણા મારતા રહો, કઠોર વચન કહેતા રહો, જીભથી મને મેણું જો માર્યું ન હોત તો હું એમ કે મારો આ જે સુધરવાનો મોકો હતો એ સુધરવાનો મોકો મને મળત નહીં. હે મેણા મારીને મારી મતિ સુધારી અને ખોલ્યા તે મનના દ્વાર, જો મેણા મારીને મારી મતિ, મતિ એટલે બુદ્ધિ, ધ્યાન રાખજો બધા, મેણા મારીને મારી તમે બુદ્ધિ સુધારી છે, ખોલ્યા તે મનના દ્વાર, જો તમે મને મેણા મારીને મારી બુદ્ધિને સુધારી અને મારા મનના બધા જ દ્વાર એટલે દરવાજા ખોલી નાખ્યા છે, દ્વાર એટલે દરવાજો કમાડ બારણું જે આપણે કહીએ છીએ તે. એટલે જો ધ્યાન રાખજો કે તમે મેણા મારીને મારી બુદ્ધિ સુધારી અને મારા મનના બંધ દ્વાર હતા, આટલા વખતથી હું બંધ દ્વારે જાણે મનના દ્વાર બંધ રાખી અને આળસ કરતો હતો, પરંતુ હવે તમે મને મેણું માર્યું એટલે સુધરવાનો મોકો મળી ગયો અને મારા દરવાજા ખોલી દીધા છે. હે નાવિક મારે મધ દરિયાને પેલે પાર એટલે પેલે કિનારે જવું છે, તું મોટા મોટા હલેસા માર અને ઝડપથી મને સામે કાંઠે લઈ જા. હવે આ તમે કાવ્ય અહીંયા પૂરું થાય છે. દરેક વિદ્યાર્થી આ આખું કાવ્ય રાગમાં ગાશે અને જો આ શબ્દોના અર્થ, કાવ્ય અને અહીંયા વિકલ્પો છે, તમે જોજો વિકલ્પો પણ અહીંયા, જો પહેલો બીજો ત્રીજો, અને જો પહેલો બીજો અને ત્રીજો ત્રણેયમાં ખ જવાબ અને ચોથામાં છે ઘ જવાબ છે, એટલે આ રીતે તમે જો કાવ્યની પહેલાં સમજૂતી લખશો, પછી રૂઢિપ્રયોગ લખવાના, કવિતા લખવાની અને વિકલ્પો લખવાના, અને અહીંથી હું જે સ્વાધ્યાય મોકલું લખીને એ તમારે ગુજરાતીની નોટમાં સારા અક્ષરે લખવાનું છે. ધન્યવાદ.